नमस्ते, मारू नाम गोहिल गिरिराज सिंह बहादुर छू। भावनगर शाला नंबर 58 विठ्ठलवाड़ी में शिक्षक तरीके हूँ फरज बजाऊँ छू। धोरण 5 विषय आसपास अथवा तो पर्यावरण अपने आज चौथो पाठ है केरीओ बारे मस ये अपने आगे आप तो उनाळानी मिजबानी केरीना पापड़ तो आ लखेलू तमने उनाळानी मिजबानी केरीना पापड़ तो समझ तमने नवायेला छे। केरीना अथाणा विषे तो खाधु होय सांभळ्यु होय जोयु होय पण केरीना जे पापड़ जे बने ए तमे नवायेला छे कई रीते बने छे ए बराबर पाठ पर आपने तमे समझजो अने बराबर पाठ पण वाँचजो ने तमने ख्याल पण आवी जाय के समर्थे अल्पेश ने महेंद्र ये गुजरात ना ये जूनागढ़ जिल्ला में जूनागढ़ में रहे छे अने ये बन्ने भाईओ छे ये उनाळानी रजाओ जे आंबावाड़िया में जे गाळता था अने केरी छे ये समर्थे अपने आम काची पण कटका करी अने अपने खावानी पण समर्थे मजा आवे एने मुरबो पण बनावी शकाय एनो अथाणू पण बनावी शकाय। તો આપણે હવે પાપડની વાત આવી તો સામે તેની માતા છે એ અલગ અલગ પ્રકારે કેરીઓની પણ વાનગી બનાવતી હતી તો ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી અથાણા છે એ બગડતા હોતા નથી। મેં તમને વાત કરી એમ કેરી છે એના અથાણા બારે માસ સારા રહે છે તો એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રે પૂછ્યું માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે તો આપણે થોડાક કેરીના પાપડ બનાવો ને અથાણા ચટણી મુરબો એવું તો બનાવતા જ પણ કેરીના પાપડ બનાવો ને બરાબર તો એને પિતાએ કીધું કે કેરીના પાપડ છે એ બનાવવા જડ સહેલા અને સરળ નથી એના માટે તમારે બંને ભાઈઓએ 4 અઠવાડિયા અમને કામમાં મદદ કરવી પડશે જો એ શરત મંજૂર હોય તો આપણે બનાવી કારણ કે એના માટે છે એમાં મહેનત માગી લે તો તરત મહેન્દ્રને એને બે ભાઈ હા પાડી હા અમે મદદ કરશું તો એના પપ્પા સાથે બજારમાં જઈ અને જે ચટાઈના રેસા તે બધું લઈ અને એને ગૂંથણ કાર્ય કરી એને જે ચટાઈને બધું બનાવ્યું અને માછડો પણ બનાવ્યો એટલે સામે આપણે જે સૂકવવા માટે એ રીતે હોય ને એ બધું આ તૈયાર કરી અને એણે એમ કીધું કે 4 અઠવાડિયા જે સુધી છે અને અમુક અમુક પાકી કેરીઓ પણ લાવવામાં આવી અને એની અંદર ગોળ અને ખાંડ બરાબર મિશ્ર કરવામાં આવી અને જેથી કરી બરાબર ગળ્યો થઈ જાય સ્વાદિષ્ટ થઈ જાય અને પછી એને થર ઉપર થર એને સમર્થે માવો કરી અને પછી એને સૂકવવામાં આવે અને 4 અઠવાડિયા સુધી એને વરસાદ ન લાગે એ પણ જાળવવું પડે અને એને હેરવતા ફેરવતા રહેવું પડે તો એ મહેન્દ્રે અને અલ્પેશ બંને ભાઈઓએ એને ઘરમાં 4 અઠવાડિયા સુધી મદદ કરી અને સરસ મજાના આવા કેરીના પાપડ બનાવ્યા અને પછી એના પાપડના એ સોસલા બનાવ્યા એટલે કે કટકા કરવામાં આવ્યા અને સ્વાદમાં ખૂબ સરસ મીઠા લાગે છે તો આપણે પણ આ રીતે બનાવી શકીએ પણ એને 4 અઠવાડિયા સુધી સતત થર ઉપર થર કરી અને સારી જગ્યામાં માત્રા ઉપર એને રાખી પાછા ઢાંકવા પડે જેથી કરી તાજા તાજા હોય એની પાસે કોઈ ધૂળ જીવજંતુ આતે કંઈ પડે નહીં વરસાદ એને નડે નહીં એવું બધું ધ્યાન રાખવું પડે અને અવારનવાર એને ફેરવતા રહેવા પડે સામર્થ્ય આપણે પાપડ કેવું બનાવી જે કહેવાય હોય કે આપણે કેમ પાપડ કેમ સૂકવાય એક ગણો વણે એક ગણો સૂકે તો આ બધું એને પહેલેથી છેલ્લે સુધી એને મદદ કરી અને પછી જે બાઈએ પાપડ બનાવ્યા ખૂબ સારા અને સ્વાદિષ્ટ લાગે અને ખૂબ મજા આવી તો આવી રીતે કેરી છે એમાંથી ઘણી બધી વસ્તુ બનતી હોય છે હવે શોધો શોધી કાઢો અને સમજે સર્ચા કરો તો
હું તમારા ઘરની અંદર પણ અથાણા બને છે, તો કયા કયા પ્રકારના તમારા ઘરના અથાણા બને તો હું તમને સામે કહું, પછી તમે લખતા આવજો. તો કેરીના, લીંબુના, ગુંદાના, તો કેરળાના આવા અનેક પ્રકારના અથાણા બનતા હોય, અને જમવા ભાઈ સાથે હોય તો આપણું જમવાનું થોડું વધારે સ્વાદિષ્ટ લાગે છે. અથાણું સામાન્ય રીતે તમારા ઘરમાં કોણ બનાવે છે અને કોણ બનાવતા હોય છે અને એ કોની પાસેથી બનાવતા શીખ્યા હોય, એ તમારા મમ્મીને કે તમારા બેન જે શીખ્યા હોય તો એને પૂછી લેવાય કે તમે કોની પાસે શીખ્યા, તમારા મમ્મી હોય તો એને પૂછો તમે ક્યાંથી શીખ્યા. કોઈ પણ એક પ્રકારનો અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ કઈ છે અને એ રીતે બનાવો. હવે આપણે કોઈ પણ એક અથાણું બનાવવું હોય તો એમાં શું શું કઈ કઈ રીતે જોઈએ. આપણે કેરીને પાપડ વિશે આપણે જોયું તો કેમ ચટાઈથી માંડી અને આ બધી વસ્તુ જોવે, એમ અથાણું બનાવવામાં કઈ વસ્તુ જોવે એના વિશે તમારે એ બધું લખતા હોય. તો આના પાઠના જ્યાં સવાલ જવાબ તમને જે કીધા અથાણું બનાવવાની રીતની, તો તમે પણ એક અથાણું બનાવવાની ગમે એની રીત વિશે છે એ લખતા આવજો. અસ્તુ.